गुड मॉर्निंग दर्शक मित्रों, आज आ वीडियो हूँ खास बनावीश के मारी फेवरेट वस्तु शू शू छे के ज्यारे हूँ अहींथी इंडिया ट्रावेल करतो होय तो हूँ बधा रिलेटिव्स माटे मारा घर माटे अने आपणे शू कहेवाय गिफ्ट देवा माटे शू वस्तु लई जाऊ अहींथी एनी उपरनो आज खास वीडियो बनावुं छुं। અને આપણા કેરિંગનું કામ કોણ કરે છે એને બી આપણે આજે ઇન્ટ્રોડ્યુસ કરશું, જે ઇન્ડિયામાં આપણા પાર્સલ બધા ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી કરે છે, તો એની બી આપણે મુલાકાત લેશું આજે। તો આજે આપણા જે એક રેગ્યુલર કસ્ટમર છે જે દુબઈમાં રહે છે અને આપણી પાસેથી રેગ્યુલર બાય કરે છે, એમનો બી આપણે આજે ઇન્ટરવ્યુ લેશું। શું નામ છે બેન તમારું? કાજલ। કાજલબેન, તમે દુબઈમાં કેટલા વર્ષથી રહો છો? 27 યર્સ। વાવ, મને 24 યર્સ થી, મારથી વધારે રહે છે આજે। 27 યર્સ થી છો તમે અહીંયા? સરસ સરસ। અને કયા એરિયામાં રહો છો તમે? બરજુમાની પાસે। તો તમે આપણી દુકાનેથી ઘણા વર્ષોથી આવો છો, તમે તો આખું ફેમિલી આવો છો, તમે આપણે કેટલા વર્ષથી રહો છો દુબઈમાં? 12 વર્ષથી। ઓકે ઓકે, તો તમે નોર્મલી શું લઈ જાઓ છો આપણી દુકાનેથી? ચીલી વોલનટ છે, હા, કાજલબેન, તમે તો મારા ખ્યાલથી કેટલી વાર આવ્યા છો આપણી દુકાને? ફ્યુ ટાઈમ્સ। તો તમને આ બેને રેકમેન્ડ કર્યા કે તમે પહેલેથી આવો? એમના રેકમેન્ડેશન થી આવો છો? વાવ, અમારી ચોકલેટ ક્યારે ટેસ્ટ કરી છે? આજે હું તમને એક ચોકલેટ ટેસ્ટ કરાવીશ તમને। જો આ બધી વસ્તુ છે ને અહીંથી નોર્મલી લઈ જતો હોય, જે લોકલ માણસો છે અહીંના, એ બધે આપણે ચીલી અખરોટ છે ને વર્ષોથી ફેમસ છે, જે આ વ્હાઇટ અખરોટ છે ને, એક સેકન્ડ હું તમને દેખાડું ભાઈ, ચીલી અખરોટ કાવો દેતો, બેગ દેતો, ટ્રાય કરો, ખાસ કરીને આપણી ચોકલેટ, આ સિગાર ચોકલેટ છે જે આપણે વર્ષોથી ફેમસ ચોકલેટ છે, તમે ક્યારેય આ લીધી ન હોય તો એકવાર ટેસ્ટ કરી જુઓ। આમાં વેફર, પિસ્તા અને પિસ્તાનું ક્રીમ અને પ્યોર હેન્ડમેડ ચોકલેટ છે। જો આ ચીલી અખરોટ જે છે ને, આ નોર્મલી ચીલી અખરોટ એટલે મરચાવાળા નહીં પણ ચીલી કન્ટ્રીના, સાઉથ અમેરિકાના, આ નોર્મલી અહીંના લોકલ કસ્ટમર બહુ બાય કરતા હોય અમારી પાસેથી। કેવું લાગ્યું બેન તમને? ઓસમ ને? અને તમે એક અમારી ઓલી ડિલાઇટ બી હેઝલનટ વાળી ટેસ્ટ કરાવો ને, હે ને? તમે એમાં ચાર ફ્લેવર છે, પિસ્તા છે, બદામ છે, હેઝલનટ છે ને લોટસ છે, એક આ બી ટ્રાય કરજો। આમાં હેઝલનટનું ફિલિંગ છે, આમાં પિસ્તા અત્યારે મારી પાસે ખલાસ થઈ ગઈ, એ આજે આવશે છે ને, તો દર્શક મિત્રો આજે આપણે જાણશું કે મારી ફેવરેટ વસ્તુ શું છે, હું અહીંથી શું લઈ જાઉં જ્યારે હું વેકેશન ઉપર ઇન્ડિયા જતો હોય ત્યારે। સૌથી પહેલાં તો આ પાઇન નટ્સ છે, પાઇન નટ્સ હું ડેફિનેટલી લઈ જાઉં, પછી છે મેકેડેમિયા નટ્સ, અને પછી છે આ પીકન નટ્સ। પીકન નટ્સ જે મેં તમને કીધું છે કે 18 જાતના પ્રોટીન્સ અને વાઇટામિન્સ આવે, જે બેડ કોલેસ્ટ્રોલ રિમૂવ કરીને સારું કોલેસ્ટ્રોલ મેન્ટેન કરે। અને પછી આ એક ફેવરેટ વસ્તુ મારી છે, વ્હાઇટ મામરા, જે બહુ જ હેલ્ધી હોય છે, મેં તમને પહેલાં બી વિડીયોમાં મેં તમને કીધું હતું, અને હમણાં ખજૂરમાં બધી છે, અને હા સોરી, આ સ્ટફ ડેટ્સ, સ્ટફ ડેટ્સ તો ડેફિનેટલી હોય મારી પાસે, અને બીજું હું ખાસ કરીને લઈ જાઉં આ સ્વિસ ચોકલેટ્સ, સ્વિસ ચોકલેટ જેને આપણે રિયલ ચોકલેટ પણ કહેવાય, એ હું ડેફિનેટલી લઈ જાઉં। અને પછી ગિફ્ટ દેવા માટે અગર હું લઈ જતો હોય ને તો આ ખજૂરની ચોકલેટ, આ બધી ડેટ્સ ચોકલેટ જેમાં ત્રણ ફ્લેવર છે, વ્હાઇટ, ડાર્ક અને સમટાઈમ્સ કોકોનટ હોય છે, અને આ છે એમાં જ ફ્લેવર્ડ ડેટ્સ ચોકલેટ જેમાં ડિફરન્ટ ડિફરન્ટ ફ્લેવર્ડ આવે, જેમ કે કેપેચિનો, મેંગો, સ્ટ્રોબેરી, બરાબર છે? અને ખાસ તો મારા પાર્સલમાં એવરી ટાઈમ હોય જ છે, જેને આપણી ફેમસ વસ્તુ સિગાર ચોકલેટ, જે મને પોતાને પણ બહુ ભાવે છે। અને આપણા નવા ડેટ્સ જે ઇન્ટ્રોડ્યુસ તમને કરું આજે, આ છે સફાવી ડેટ્સ,
જેનું પેકિંગ બહુ મસ્ત છે અને સફાવી ડેટ્સ એટલે ફાઈબર માટે બહુ સારા અને અજવા તો છે જ ડેફિનેટલી. અને આ છે મબરૂમ, તમારે કોઈને ગિફ્ટ આપવું હોય તો આ બહુ સરસ ડેટ છે મબરૂમ. અને કેસર હું ડેફિનેટલી મારા એમાં સિલેક્શનમાં હોય કેસર. ઓકે, અને ખાસ કરીને મમ્મી મને કહેતી હોય કે ઇલાયચી એલચી લઈ આવજે, એટલે એલચી બી. અને બીજી વસ્તુ આપણી ખાસ છે શેલવાળી બદામ, એક એક પીસ ક્રન્ચી આવે, સુપર ટેસ્ટ આવે આ શેલવાળી બદામનું. અને આ એક વસ્તુ એપ્રિકોટ, આ મારી બધી આ ફેવરેટ વસ્તુ છે. અને છેલ્લે હું એક આ વસ્તુ આપણે શેલવાળા કાજુ, જે શેલ સાથે જ ખાવાના હોય. આટલી વસ્તુ તો હું ડેફિનેટલી મારી સાથે જ હોય. અને આ છે આપણા અનિલભાઈ, અનિલભાઈ જે આપણા કેરિંગનું સંભાળે છે અને તમને ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી અપાવે છે ઇન્ડિયામાં. એ અનિલભાઈ કેમ છો? કેમ છો? મજામાં. ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી, ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી મળે છે ને તમને? ઓર્ડર આપતા રહેજો. થેન્ક યુ. એકદમ ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી મળે છે એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર છે, અને ભવિષ્યમાં બી તમને ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી મળશે. બરાબર ને અનિલભાઈ? ચોક્કસ ચોક્કસ ચોક્કસ. વાહ, તમે આજે ઓર્ડર આપો તમને વિધિન ભાવે 5 ડેઝ કીજે પણ હું 3 દિવસમાં તમને પહોંચાડીશ. અમદાવાદ જો કે 3 દિવસ 4 દિવસમાં પહોંચી જાય છે, બાકી દિલ્હી ને એ સાઈડ હોય, જયપુર ને રાજસ્થાન એ સાઈડ, તો એ સાઈડ મિનિમમ વીક ની અંદર, એક વીક ની અંદર. બરાબર ને? થેન્ક યુ સો મચ અનિલભાઈ, ઘણા સારા કમેન્ટ્સ આવતા હોય કે ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી મળી ગઈ, તો એ બધાય કસ્ટમર તરફથી હું તમને થેન્ક યુ કહું છું. અને બીજું, તમારે અહીંથી કાંઈ બી વસ્તુ ઓર્ડર કરો તો ડેફિનેટલી તમને વીકની અંદર પહોંચાડી દેશું, એ અમારું પ્રોમિસ છે. અને બાકી કાંઈ બી ક્વોલિટીમાં કાંઈ પ્રોબ્લેમ હોય, કાંઈ કમ્પ્લેન હોય તો તમે ડેફિનેટલી અમને જાણ કરી શકો છો. તમને વસ્તુની પૂરી ગેરંટી અમે લઈ છીએ, તો એક્સચેન્જ કે આ તે કાંઈ બી કરાવવું હોય ને તો એમાં અમે પૂરેપૂરો તમારો સાથ આપશું, એની માટે તમે કોઈ ટેન્શન નહીં લેતા. થેન્ક યુ સો મચ અનિલભાઈ. આપણે અહીંથી જે પાર્સલ અમે તમને પેક કરીને આપતા હોય એ કેવી રીતે પહોંચે ઇન્ડિયામાં, એ સમજો. એ કેવી રીતે? પહેલા તો ફર્સ્ટ તમે મને અહીંયા આપો પેકિંગ કરી, બધું જે રીતે છે, જેના નામનું હોય એનું સ્ટીકર હોય, સરસ પેકિંગ હોય એની, એના પછી અમારા ત્યાં આવે. અમારા ત્યાં પછી અમે અમારા પેસેન્જર્સ હોય, પેસેન્જર્સ એટલે અમારા ગ્રુપ સર્કલ જ હોય છે, આખું ચેનલ બનેલી છે. તમે કેટલા વર્ષથી આ કેરિંગનું કામ કરો? અમારે તો વિધિન 15 વર્ષ ઉપર થઈ ગયા. મારી બેન છે, બેન ગીતાબેન, વધારે એ જૂના છે, મને એમની જોડે કામ કરતા 5 વર્ષ થવા આવ્યા અત્યારે. બરોબર. અને આ કેવી સિસ્ટમ છે, જો પહેલા અહીંથી જાય અહીંયા, પછી અમારા ઘરે આવે, ઘરે અમારા જે ગ્રુપ સર્કલ છે પેસેન્જર કહીએ, કા અમારા ગ્રુપ ફેમિલી વાળા છે કે અહીંયા રહેતા જે આવતા જતા હોય, ફરવા માટે આવતા હોય, કાંક એની અધર્સ કંઈ બી હોય, કોઈની ફેમિલી ફરવા આવી હોય, તો એને એનામાં જેટલી જગ્યા ખાલી હોય આપણા પાસેથી એટલી વસ્તુ માંગે તો અમે એમને આપીએ. પછી એ જાય, સમજો અમદાવાદનું હોય તો અમદાવાદ અમારી ઓફિસ છે, મેઇન બ્રાન્ચ આપણી અમદાવાદમાં જ છે, એ અમારા ઓફિસથી જે આપણે ત્યાં સંભાળે છે ભાઈ પ્રકાશભાઈ સંભાળે છે, હા, એ કલેક્ટ કરાવે એમના ત્યાંથી. એના પછી અમારી ઓફિસમાં આવે, એને સરસ પેક થાય કાર્ટૂનમાં, એની ઉપર સ્ટીકર્સ વાગે, પછી એ કુરિયર થ્રુ એ તમારી પાસે આવે, કુરિયર થ્રુ ડેસ્ટિનેશન ઉપર પહોંચી જાય. પછી જે જેટલું નજીક હોય તો એટલું ફાસ્ટ ડિલિવરી મળે, જેટલું દૂર હોય, સમજો દિલ્હી હોય, જયપુર હોય, બોમ્બે હોય, તો વિધિન 2 દિવસ યા 3 દિવસ બીજા કુરિયરમાં વાળા આવી લઈ લે. બરાબર. અને અમદાવાદ ટુ અમદાવાદ હોય તો અમે ડાયરેક્ટ હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી બી કરી દઈએ. તમે ઘણીવાર એટલી ફાસ્ટ ડિલિવરી કરો છો ને તો કસ્ટમર એમ થાય છે કે ભાઈ આ શું અમદાવાદથી જ માલ આવ્યો છે? ના 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 ના, એક્ચ્યુઅલી એવરી ડે, એવો કોઈ દિવસ નથી જે આપણા માણસો ના જતા હોય. બરાબર. અહીંથી જેટલા બી જીતેનભાઈ મને આજે આપ્યું તો આજના જે નીકળી જાય, જીકા વિધિન બીજા દિવસે સવારમાં અહીંયા નીકળી જાય. અનિલભાઈનું 15 વર્ષથી આ કામ છે, એટલે એની પાસે રેગ્યુલરલી ડેઈલીના 3-4 પેસેન્જર જતા જ હોય, જે મેક્સિમમ એમ કહેતા હોય કે ભાઈ તમારે થોડુંક ડ્રાય ફ્રૂટ આપી દો, થોડુંક પરફ્યુમ આપી દો, રાઈટ? હા, તો એ રીતે આમનું કેરિંગનું કામ ચાલતું હોય અને તમને કસ્ટમરને બધાને ડિલિવરી મળતી હોય. તો અહીંથી પાર્સલ લઈ જઈને આ લોકો અમદાવાદ પહોંચાડે છે એમની ઓફિસે, અને ત્યાંથી બધાય પાર્સલ ડિલિવર થાય છે જે તે ડેસ્ટિનેશન ઉપર. તો થેન્ક યુ સો મચ મિત્રોને મળશું નવા વિડીયોમાં નવી મોજ સાથે. અનિલભાઈ થેન્ક યુ સો મચ.